જામનગર નજીક મસીતિયા ગામે પોલીસ આદમ નામના આરોપીને પકડવા તેના ઘરે ગઈ હતી. આરોપી ઘરે હાજર ન હતો. પોલીસે આરોપીના ઘરના મહિલાઓ સહિતના પરિવારજનોને માર માર્યો હોવાનો આરોપ આરોપીના પરિવારે લગાવ્યો છે. ઇજાગ્રસ્ત મહિલાઓને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસ પર ગંભીર આરોપ લાગતા સમગ્ર પ્રકરણ ચર્ચિત બન્યું છે. અમે રોટલાની તૈયારી કરતી હતી, બાપાને મુકાવા આવ્યા, બધાને મારી બાયુને ધકાન ધુમાન સોટાન બધાને મારીને વયા ગયા. આદમને ગુનેગાર છે, ભલેને લઈ જાય, આદમ અમારી ઘરે આવતો નથી. આ એમ આવી ગેટી પરના જે પિસ્તોલ નાખીને આવે છે ને અમને ભૂંડા બોલા છે. મન બે વાત હદ પાર કરી દીધી, ઇજ્જતને ઉતારીશ ને આમને તેમને બધે ગળિયા ગળિયા આવે છે. અમને કોઈને રેવા નથી દેતો, બાજુ ક્યાં જાય અમે. લઈ ગયા છે, ઉપાડી ને બીમાર છે. મારા ઘરવાળા ને ગયા ને 60 વર્ષ ને બહુ માર્યો, લઈ ગયા માર માર્યું છે. ઢોર ના રોણે ધસી નાખો, ખાઈ ગયા તો ઘરમાં ઘૂસીને બધું તોડફાડ કરવા માંડ્યા. જામનગરના એક દંપતીની સુરત SOG એ સુરત પાસે ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. જામનગરના વતની અને મુંબઈ વસવાટ કરતા ઇબ્રાહીમ હુસેન ઓડિયા તથા તેના પત્ની તનવીર ફોર્ચ્યુનર કારમાં સુરત આવી રહ્યા હતા. સુરત પોલીસે તેમને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી 39 લાખની કિંમતનું કોકેઇન ઝડપાયું હતું. પોલીસે કોકેઇન અને કાર સહિત કુલ ₹51 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં જામનગરના દંપતીની સંડોવણી બહાર આવતા આ પ્રકરણની તપાસના તાર જામનગર સુધી પહોંચે અને જામનગરમાં પણ ડ્રગ્સના કારોબારીઓ પોલીસના સકંજામાં આવે તેવી અટકળો થઈ રહી છે. રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ ઘોષણા કરી છે કે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં નવા 34 હાઈવે નિર્માણ કરવા ₹3,760 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે, જે અંતર્ગત જામનગર જૂનાગઢ હાઈવેને પણ 4 લેન બનાવવાનો પ્રોજેક્ટ સમાવી લેવામાં આવ્યો છે. જામનગરના શ્રીકૃષ્ણ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક સુવિધાઓ સાથે સેસ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો છે. રેગ્યુલર સ્કૂલ, ડે બોર્ડિંગ સ્કૂલ તથા રેસિડેન્ટ સ્કૂલની સુવિધા ધરાવતી આ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને સામાન્ય દરની ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ ઉપરાંત વિવિધ રમતગમતોનું કોચિંગ અને લાઇબ્રેરી તથા પ્રયોગશાળાની સુવિધા પણ આપવામાં આવશે.